હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 4 ભૂલી ગયા પછી તેના એક વાક્યના પ્રશ્નોત્તરી અને જોડકાની સમજૂતી મેળવશું. તે પહેલાં હું તમને જણાવી દઉં કે તમારી જે 29 તારીખની જે ટેસ્ટ હતી તે મેં ટેસ્ટ ધોરણ 3થી ધોરણ 10 સુધીની બધી સોલ્વ થઈ ચૂકી છે અને તેના જ લીધે હમણાં વિડીયોઝ છે એ થોડા જ અપલોડ થતા હતા, કે એક કે બે જ અપલોડ થતા હતા. તો એ 2 કે 3 દિવસની અંદર બધા જ વિડીયોઝ છે એ અપલોડ થઈ જશે. એ જે આન્સર શીટ છે તેને ફોલો કરીને જ બધી વ્યવસ્થા, એટલે કે બધી જ રીતે કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો તે વિડીયોઝ 1 થી 2 દિવસની અંદર જ અપલોડ થશે. ધોરણ 3, ધોરણ 4 એ રીતે બધા જ જે સબ્જેક્ટ્સ છે, જેમ કે ગુજરાતી, ગણિત, એની ટેસ્ટ હતી, તે તમને મળી જશે. શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. પર્વતારોહણ શિબિર ક્યાં હતી? ઉત્તર: પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી. પ્રશ્ન 2. પર્વતારોહણ શિબિરમાં ખંભે દોરડા ભરાવીને કોણ કોણ ચાલી આવતા હતા? ઉત્તર: પર્વતારોહણ શિબિરમાં ખંભે દોરડા ભરાવીને સલોની અને કનોજ ચાલી આવતા હતા. પ્રશ્ન 3. મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું? ઉત્તર: મનીષાના બાળપણના સ્નેહીનું નામ નરેન હતું. પ્રશ્ન 4. ભૂલી ગયા પછી નાટિકાના કુલ કેટલા પાત્રો છે? ઉત્તર: ભૂલી ગયા પછી નાટિકામાં કુલ 6 પાત્રો છે. પ્રશ્ન 5. સલોનીએ કોનો ફોટો તેમજ સમાચાર વાંચવા કહ્યું? ઉત્તર: સલોનીએ દીદી મનીષાનો ફોટો તેમજ એના સાહસના સમાચાર વાંચવા કહ્યું. પ્રશ્ન 6. આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ જણાવો. ઉત્તર: આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ મનીષા દેસાઈ હતું. પ્રશ્ન 7. ભૂલી ગયા પછી પાઠને આધારે સલોની અને નરેનની ભાઈ સા સગા થતા હતા? ઉત્તર: ભૂલી ગયા પછી પાઠને આધારે સલોની અને નરેનભાઈ મામા ફોઈના ભાઈ બહેન થતા હશે. પ્રશ્ન 8. નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને કોણે કહેલું? ઉત્તર: નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને એના મમ્મીએ કહેલું. પ્રશ્ન 9. નૈસર્ગિક સૌંદર્ય પાછળ કોણ પાગલ હતું? ઉત્તર: નૈસર્ગિક સૌંદર્ય પાછળ નરેન પાગલ હતો. પ્રશ્ન 10. નરેન આબુમાં ક્યાં પદે નોકરી કરતો હતો? ઉત્તર: નરેન આબુમાં વન અધિકારીના પદે નોકરી કરતો હતો. પ્રશ્ન 11. અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે એવું કનોક કોના સંદર્ભમાં કહે છે? ઉત્તર: અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે એવું કનોજ દીદી મનીષાના સંદર્ભમાં કહે છે. પ્રશ્ન 12. નરેન શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી? ઉત્તર: નરેને ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી કારણ કે તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રશ્ન 13. રીછ માણસને જોઈને શું કરે છે? ઉત્તર: રીછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. પ્રશ્ન 14. નરેન શા માટે લગ્નના માગા પાછા ઠેલતો હતો? ઉત્તર: નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી. પ્રશ્ન 15. સલોની કોનો ફોટો નરેનને બતાવે છે? ઉત્તર: સલોની મનીષાનો ફોટો નરેનને બતાવે છે. પ્રશ્ન 16. મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપેલું? ઉત્તર: નાજુક વ્યક્તિ
ખડતલને નિર્ભય થઈ શકે છે એ મુદ્દા પર કુમારી મનીષા દેસાઈએ ભાષણ આપેલું. પ્રશ્ન 17. નાના સલોની એ મનીષા ન હોય એમ નરેન સલોનીને શા માટે કહે છે? ઉત્તર. નરેન એમ જોયું તો આંખો મનીષાની હતી, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ મનીષાનો ન હતો, તેથી તેણે સલોનીને કહ્યું કે તે મનીષા ન હોય. પ્રશ્ન 18. સી ખાતરી થઈ તો નરેન મનીષાને અભિનંદન આપવા માંગે છે? ઉત્તર. નાજુક મનીષા ખડતલને નિર્ભય થઈ હોય તો નરેન મનીષાને અભિનંદન આપવા માંગે છે. પ્રશ્ન 19. સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે? ઉત્તર. સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે. પ્રશ્ન 20. નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય વધુ ઉંમર કોની હતી? ઉત્તર. નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય ગુલમહોરની ઉંમર વધુ હતી. અથવા તો બીજો પ્રશ્ન છે, નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર કેટલી છે? ઉત્તર. નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર નરેન અને સલોનીની ઉંમર કરતાં પણ વધારે છે. પ્રશ્ન 21. હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? સલોનીના આ ઉદ્ગારનો નરેન શો ઉત્તર આપે છે? ઉત્તર. હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? સલોનીના આ ઉદ્ગારનો નરેનનો ઉત્તર આ છે, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. પ્રશ્ન 22. આનંદને સલોની પાસે જવાનું કોણે કહ્યું હતું? ઉત્તર. આનંદને સલોની પાસે જવાનું કનોજે કહ્યું હતું. પ્રશ્ન 23. મનીષા અને આનંદની કાર રોકીને કનોજ ક્યાં ગયો? ઉત્તર. મનીષા અને આનંદની કાર રોકીને કનોજ મનીષા સાથે વિરાટભાઈને લેવા ગયો. પ્રશ્ન 24. આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ શી રીતે થઈ? ઉત્તર. આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ તાર દ્વારા થઈ. પ્રશ્ન 25. મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. આ વાક્ય કોણ કોને કહે છે? ઉત્તર. આ વાક્ય આનંદ નરેનને કહે છે. પ્રશ્ન 26. આનંદની દ્રષ્ટિએ મનીષાએ કોને માટે આકરું તપ કર્યું છે? ઉત્તર. આનંદની દ્રષ્ટિએ મનીષાએ નરેન માટે આકરું તપ કર્યું છે. પ્રશ્ન 27. વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કોણ કોણ જાય છે? ઉત્તર. વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કનોજ અને આનંદ જાય છે. પ્રશ્ન 28. ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે? ઉત્તર. ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે લડી શકે એમ છે. પ્રશ્ન 29. સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું હોય છે? ઉત્તર. સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલા વન જેવું હોય છે. પ્રશ્ન 30. વર્ષો પહેલા સુકુમાર લાગતી મનીષા નરેનને હવે કેવી લાગે છે? ઉત્તર. વર્ષો પહેલા સુકુમાર લાગતી મનીષા નરેનને હવે દીપ્તિવંત લાગે છે. પ્રશ્ન 31. મનીષા પપ્પાએ પેસેન્જરોને ઓડિશન બનાવીને ભાષણમાં કોનો હવાલો આપ્યો? ઉત્તર. મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણમાં સાંત્રનો હવાલો આપ્યો. પ્રશ્ન 32. મનીષાના પપ્પા બસ સ્ટેશન ઉપર કોનો શેર બોલ્યા?
ઉત્તર મનીષાના પપ્પા બસ સ્ટેશન ઉપર ઇકબાલનો શેર બોલ્યા. પ્રશ્ન 33. મનીષાના પપ્પાનો આનંદ ખરેખર શેના કારણે હતો? ઉત્તર મનીષાના પપ્પાનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા એ કારણે હતો. પ્રશ્ન 34. માણસ આકાશના તારે ને ફૂલની જેમ વીણી શકે છે, આ વાત કોણ કહે છે? ઉત્તર માણસ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે, આ વાત વિરાટ કહે છે. પ્રશ્ન 35. મનીષાના પપ્પા શું હતા? ઉત્તર મનીષાના પપ્પા શિકારી હતા. પ્રશ્ન 36. મનીષાની માતાના હૃદયના ધબકારા શાથી દર્દ બની ગયા? ઉત્તર મનીષાની માતાના હૃદયના ધબકારા વાઘની છલાંગ જોઈને દર્દ બની ગયા. પ્રશ્ન 37. રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે? ઉત્તર રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદરાત્રી માને છે. પ્રશ્ન 38. વિરાટ એટલે કે પપ્પા નરેનને કોના ઉપર કવિતા લખવાનું કહે છે? ઉત્તર વિરાટ નરેનને પોતાના ઉપર કવિતા લખવાનું કહે છે. પ્રશ્ન 39. ભૂલી ગયા પછી નાટિકા રઘુવી ચૌધરીના ક્યાં નાટક સંગ્રહમાંથી લેવામાં આવી છે? ઉત્તર ભૂલી ગયા પછી નાટિકા રઘુવીર ચૌધરીના ત્રીજા પુરુષ નાટ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. પ્રશ્ન 40. 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યાં ગુજરાતી લેખકને એનાયત થયો છે? ઉત્તર 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને એનાયત થયો છે. પ્રશ્ન 4. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કરી ખરાની નિશાની કરો. 1. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવ્યો હતો? એ રીછના, બી વાઘના, સી દીપડાના, ડી જંગલી ભૂંડના. ઉત્તર આવશે એ રીછના. 2. નરેને કઈ તાલીમ મેળવી હતી? એ ઘોડેસવારીની, બી વનરક્ષકની, સી પોલીસની, ડી પર્વતારોહણની. ઉત્તર આવશે બી વનરક્ષકની. પ્રશ્ન 5. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. ઉક્તિ અને પાત્ર. 1. અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. ઉત્તર ઈ કનોજ. 2. ખરે પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે? ઉત્તર સલોની. 3. હા મૂળ વસ્તુ મનીષાનું મન. જવાબ ડી નરેન. 4. નહોતી તે થઈ શકી એનો આનંદ છે. ઉત્તર મનીષા બી. ઉક્તિ અને પાત્ર. 1. ના તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. 1. જવાબ ઈ સલોની. હા એ બીજું. હા એ માનવ ભક્ષી નથી હોતા. ઉત્તર એ નરેન. 3. અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. ઉત્તર બી કનોજ. 4. અમે એનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા એનો હતો. 4. તો આવશે મનીષા. પ્રશ્ન 3. ઉક્તિ અને પાત્ર. 1. તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? જવાબ ઈ સલોની. 2. પણ મારી રીતે હું તો કહું તો હું માનવ હૃદયનો સૌંદર્ય પાછળ ગાંડો હતો. ઉત્તર એ નરેન. તમે લગ્નના બધા માંગા પાછા કેમ ઠેલો છો? જવાબ બી સલોની. 4. હું કહીશ કે એ આકાશના
તારા ને ફૂલની જેમ વીણી શકે છે. ઉત્તર મનીષા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. અને 2-3 દિવસની અંદર જ તમને જે આપણે અહીંયા મૌખિક એટલે કે પ્રથમ ટેસ્ટ લેવાની છે ગવર્મેન્ટ દ્વારા તેની આન્સર શીટ તમને મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.